પડાણા જમીન કૌભાંડમાં બીજલ મહેતા સહિત સાત આરોપી હવે લેન્ડ ગ્રેબિંગમાં ફિટ થયા ગાંધીધામના પડાણામાં આવેલી કિંમતી જમીન બોગસ દસ્તાવેજો મારફતે વેચાણ ખરીદ કરી તેના પર લોન મેળવવાના પ્રયાસના ગુનાના આરોપીઓ હવે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ફિટ થયા છે સમગ્ર કૌભાંડના સૂત્રધાર તરીકે ગણાવાયેલા ગાંધીધામના નામીચા ડેવલપર બીજલ મહેતા સહિત સાત આરોપીઓ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની વિવિધ ગંભીર કલમો તળે ફોજદારી દાખલ થઈ છે કૌભાંડની ટૂંકી વિગત એવી છે કે મૂળ મુંબઈના અને હાલ ગાંધીનગર નજીક અડાલજમાં રહેતા છત્તેર વર્ષીય અમૃતલાલ ભાણજીભાઈ શાહની પડાણામાં આવેલી લગડી જેવી કરોડો રૂપિયાની જમીન બે હજાર વીસમાં તેમની જાણ બહાર વેચાઈ ગઈ હતી આ અંગે જાણ થતાં તેમણે આરટીઆઈ કરી માહિતી મેળવતા બહાર આવ્યું કે પ્રવીણ વેરસી બોરીચાર રહેવાસી મુંબઈ મૂળ રહેવાસી આધોઈએ અમૃતલાલ શાહના નામની ખોટી ઓળખ અને આધાર કાર્ડ પાન કાર્ડ જેવા બોગસ આધાર પડાણાની જમીન સન્મુખરાવ અપાનરાવ રહેવાસી બાગેશરી ટાઉનશીપ પંજારને એક કરોડ છત્રીસ લાખ એકોતેર હજારમાં વેચાણ આપી હતી આ અંગે ત્રીસ નવ બે હજાર વીસના રોજ આરોપીએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ બનાવ્યો હતો ત્યારબાદ સન્મુખરાવે પોતાના નામે જમીન કરાવવા માટે ગાંધીધામ મામલતદાર કચેરીની ઈ ધરા શાખામાં કાચી નોંધ પડાવેલી

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનાહિત ષડયંત્ર રચીને ખોટા દસ્તાવેજો બનાવી ખોટી ઓળખ અને સહયોગ કરી જમીન હડપ કરી જવાના પ્રયાસની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી પોલીસની તપાસમાં અંજારના નામીચા ડેવલોપર અને ફિલ્મ પ્રોડ્યુસર બીજલ મહેતા સહિત વિવિધ આરોપીની સંડોવણી ખુલી હતી બીજલે જમીનના ખોટા દસ્તાવેજ માટે સ્ટેમ્પ ડ્યુટીના પૈસા પોતાના ખાતામાંથી આપ્યા હતા એટલું જ નહીં બેંક લોન લેવા માટે રજિસ્ટ્રાર કચેરીમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે પોતાના ખાતામાંથી નાણાં આપ્યા હતા પ્રવીણ વેરસી બોરીચા અમૃતલાલ શાહ હોવાની ખોટી ઓળખ અને જુબાની આપનારા તરીકે ભાવિસ દિનેશ રાઠોડ રહેવાસી મુંબઈ મૂળ રહેવાસી વિજલપોર નવસારી અને વિરેન્દ્ર સુરેશ પટેલ રહેવાસી મુંબઈ મૂળ રહેવાસી વાપી હોવાનું સ્પષ્ટ થયું હતું મુંબઈના આરોપીઓને ગાંધીધામમાં રહેવા જમવાની સુવિધા બીજલે પૂરી પાડી હતી એ જ રીતે જમીન લેવેશમાં મદદગારી કરનારા પરેશ દામજીગડા રહેવાસી મુંબઈ અને ભચાઉના મહેન્દ્ર ખેલશંકર રાજગુર હોવાનું બહાર આવતા પોલીસે તેમને પણ આરોપી બનાવ્યા હતા આરોપીઓ સામેનો કેસ ગાંધીધામની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પેન્ડિંગ છે દરમિયાન અમૃતલાલ શાહે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ગુનો દાખલ કરવા રજૂઆત કરતા પોલીસે ફરિયાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમોનો ઉમેરો કરવા જાન્યુઆરીમાં કોર્ટને રજૂઆત કરી હતી તે સામે રિવિઝન અરજી થતા મામલો ભુજના બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં ગયેલો ભુજના સેશન્સ જજે ગત અગિયાર નવેમ્બરે સાતેય આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે અલગથી ફોજદારી ગુનો દાખલ કરવા હુકમ કરતા તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે